तो वडोदरामां प्रजा ने नियम पाड़वानी सलाह आपता भाजपना ज नेताओ कोरोनाना खप्परमां हुमाई रह्या छे अने एक पछी एक भाजपना नेताओनो रिपोर्ट पॉजिटिव आवी रह्यो छे। चूंटणी होय के पछी मेळावડા નિયમો તોડનારા ભાજપના જ નેતાઓને સંક્રમણ નડી રહ્યું છે અને સાંસદથી માંડીને કોર્પોરેટર સુધીના નેતાઓ હાલ હોસ્પિટલના બિછાને પડ્યા છે। 14મી માર્ચથી નેતાઓને કોરોના થવાનો સિલસિલો શરૂ થયો છે જે આજે પણ યથાવત રહ્યો। વડોદરા ભાજપના સંક્રમિત નેતાઓની વાત કરીએ તો વોર્ડ નંબર 6ના ભાજપના કોર્પોરેટર હેમિશા ઠક્કરને કોરોના થયો તો કોર્પોરેટર જ્યોતિ પટેલ અને રીટા આચાર્યનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો તો વોર્ડ નંબર 8 ના કોર્પોરેટર મીના ચૌહાણ અને વોર્ડ નંબર 13 ના કોર્પોરેટર જાગૃતિ કાકાને પણ કોરોના થયો છે તો ખુદ ભાજપના પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ પણ સંક્રમિત થઈને હોસ્પિટલના બિછાને પડ્યા છે। ડભોઈના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે જ્યારે વોર્ડ નંબર 11 ના કોર્પોરેટર મહાલક્ષ્મી શેટિયાર પણ સંક્રમિત થયા છે। ભાજપના પૂર્વ કોર્પોરેટર શકુંતલા શિંદેનું કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે। જો કે આ સિવાય અઢળક નાના મોટા નેતાઓ અને મનપાના અધિકારીઓ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે। જો કે નેતાઓને નડી રહેલું સંક્રમણ પ્રજા માટે સજા બની રહ્યું છે। નાગરિકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે વડોદરામાં કોરોના વકરવા માટે ભાજપના નેતાઓ જ જવાબદાર છે અને હવે નિયમ તોડનારા નેતાઓ જ કોરોનાનો શિકાર બની રહ્યા છે। જો કે અહીં સવાલ એ થઈ રહ્યો છે કે આ સ્થિતિ માટે જવાબદાર કોણ, કેમ ભાજપના જ નેતાઓ સંક્રમિત બની રહ્યા છે, શું ચૂંટણીમાં તોડેલા નિયમો આ માટે જવાબદાર છે કે પછી શિવજી કી સવારી આ નેતાઓને ભારે પડી રહી છે, કોણ વડોદરાની પ્રજાને કોરોનાની ખાઈમાં ધકેલી રહ્યું છે, કેમ કાબુમાં આવેલો કોરોના હવે ફરી વકરી રહ્યો છે, આ સવાલો સાથે સર્જાયેલી સ્થિતિ ખૂબ જ ગંભીર અને ચિંતા ઉપજાવનારી છે।